राधा मेहता। नमस्कार। स्त्री शक्ति ना समर्थकों तथा स्वयं विश्व चेतना स्वरूप स्त्री शक्ति, आप तमाम ने राधा मेहता ना शत शत वंदन। स्त्री अने शक्ति परस्पर ना पर्याय एवा बे आ शब्दों नी गहनता, महानता अने सार्थकता ने पामवाज कदाच आजे आ प्रबुद्ध महानुभावो समर्थ नारी रत्नो अने आजना आ प्रसंगनो दिव्य संयोग रचायो हशे। सूर्यनी आभा अने जलबिंदुना सुंदर संयोग थी रचातु सात सात रंगोमा विभाजित थईने मनोहर दृश्य सर्जतु इंद्रधनुष आपणे बधाए जोयु छे, जे वास्तवमां एक ज सहमूल शक्तिमांथी उभरीने ऊपर उठे छे। स्त्री शक्तिनुं महत्व पण कंईक आवुं ज दैदिप्यमान छे। नारी शक्तिनुं एक किरण ज्यारे संसार रूपी जलबिंदुमांथी विभाजित थाय छे, ए छे नारी शक्तिना रंग, तेना स्वरूपो के जे दरेके दरेक मानव जीवनने तेजोमय, ऊर्जामय, वेगमय, शौर्यमय बनावे छे। આપણે અનેક ઉત્સવો, અનેક તહેવારો એના દરેક રંગને માણીએ છીએ, જે દરેકનું એક અદકેરું મહત્વ છે। જન્માષ્ટમીના હર્ષોલ્લાસના રંગ, દિવાળીના રંગોળીના રંગ, હોળીના મનગમતા રંગબેરંગી રંગો, વસંત પંચમીના ફૂલોના રંગ, કે પછી વિઘ્નહર્તા ગણેશના સ્થાપનના ઉત્સવના રંગ, આ દરેક રંગો એ ઉત્સવોના વિધવિધ રંગ સ્વરૂપો છે, અને એ જ સમાન છે નારીના વિધવિધ રંગ સ્વરૂપો। 1911 થી મનાવવામાં આવતો વિશ્વ મહિલા દિવસ એ તો સાંપ્રત સમયની શોધ છે, પરંતુ પ્રાચીન ભારતીય અસ્મિતા શ્રાવણ વદ અમાસના દિવસને તો સૈકાઓથી માતૃદિન તરીકે ઉજવતી આવી છે। પશ્ચિમની સંસ્કૃતિ ભોગ્યા છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ એ પૂજ્યા છે, માટે માતૃદિન લેખાય છે, પરંતુ વાત વાસ્તવમાં નારી શક્તિની ઉપાસનાની જ છે। જન્માષ્ટમીના હર્ષોલ્લાસના રંગ સમાન, પારિજાતના પુષ્પની ડગલી સમાન, રંગ અને સુગંધ, પ્રેમ અને વહાલના અનન્ય સમન્વય સમાન, નારીનું પ્રથમ રૂપ એ હૈયાની આરપાર જાય છે, તે છે પુત્રી સ્વરૂપ। કોઈ પણ સ્ત્રી માટે જો કમ સે કમ એક પુરુષ એવો હોય જેની સંવેદનાને ભારોભાર સમજી શકે, તો એ પિતા છે, અને પિતા માટે જીવનમાં એ વ્યક્તિ પુત્રી છે। ખબર જ હોય કે અડધો જ રોટલો છે, પોતે ન જમ્યું હોય અને તો એ તું જ જમી લે, કહીને આપણને જમાડી દે, તો એ માં જ હોય, પરંતુ પોતે ન જમ્યું હોય અને તો એ બેફિકરાઈથી કહી દે કે મેં તો બહુ જમ્યું, હવે જે છે એ તું જમી લે, અને કોઈને ખબર ન પડે કે એ ભૂખ્યા છે, એ પિતા જ હોય। પરંતુ આવે સમયે એ મૌનની પાછળના શબ્દોને પણ જે સાંભળી શકે છે, આંખની ભાષાથી હૈયાના ભાવને જે જાણી જાય છે, એ છે પુત્રી। અને માટે જ પુત્રીની વિદાય વેળાએ કવિએ લખવું પડે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, અથવા તો પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન। ગૃહની શોભા અને આનંદના પ્રતીક સમાન નારીનું બીજું એક સુહામણું સ્વરૂપ છે ભગિની સ્વરૂપ। બાળક જન્મતાની સાથે જ નારી શક્તિ જે અનુપમ સિદ્ધિ પામે છે, એ છે માં। આજ માની અદલ નાની પ્રતિકૃતિ એ છે ભગિની। માનો સ્નેહ અને બાળપણની ધીંગામસ્તીનો એક ઉલ્લાસભર સમન્વય એટલે ભગિની। મને એવું શું દેખાય છે જેથી આ સ્વરૂપ હંમેશા તરોતાજા, અત્યંત નાવીન્યપૂર્ણ અને અતિ સ્નેહાળ લાગે છે। મારા જીવનમાં એવો કયો સંબંધ છે જેમાં મારી માં મારી સાથે નાનકડી થઈને રમે, મને રમાડે, અને રમવામાં મને જીતાડે, ભલે ખોટું ખોટું પણ મને જીતાડે, મને લાડ કરે, મને વાલ કરે, અને જીવનભર મારી જ તરફદારી કરે, ત્યારે અંતરમાંથી જવાબ મળે કે એ સંબંધ છે ભગિની। જ્યાં કવિએ પણ કહેવું પડે કે ધોળા ધાવડ કેરી ધારાએ ધારાએ ઘોળ્યો કસુંબીનો રંગ, ને બહેનીને કંઠે નીતરતા હાલરડાએ રેલ્યો કસુંબીનો રંગ। દુનિયાદારીની આછી પાતળી સમજણ આવતી થાય ત્યારે જે નવો સંબંધ ઉભરે છે, સ્ત્રી શક્તિનું જે નવું સ્વરૂપ ઉભરે છે, એ છે સખી સ્વરૂપ।
હોળીના રંગોની જેમ વાતાવરણને ઉલ્લાસમય અને ઉર્જાસભર બનાવી મૂકતું નારીનું સ્વરૂપ એટલે સખી સ્વરૂપ, જે દરેકે દરેક સ્થિતિમાં સર્વને મદદ કરવા તત્પર રહે છે, આપત્તિની ક્ષણોમાં ઢાલરૂપ પુરવાર થાય છે. નારીમાં રહેલા સંવેદનશીલતા, સેવા અને સમર્પણના ગુણોને કારણે જ તે એક ઉત્તમ સખી બની રહે છે. સુવાસ ભરેલું સ્મિત પાથરતા વસંત પંચમીના ફૂલોના રંગ સમાન નારીનું સોહામણું સ્વરૂપ છે, પ્રેયસી સ્વરૂપ. તરુણાવસ્થા પછીના જીવનના તબક્કા સ્ત્રી પુરુષના સંબંધો વિનાના અધૂરા છે અને આ સંબંધોમાં સૌથી વધારે સમર્પિત સ્વરૂપ તે પ્રેયસી સ્વરૂપ, જ્યાં મન ખાલી કરીને હળવા થઈ શકાય છે. પ્રેયસી સ્વરૂપ વિના, જ્યાં સ્વયં શ્રી કૃષ્ણ પણ પ્રેયસી રૂપ રાધાજી વિના અધૂરા છે, કે રાધા કે બિના શ્યામ આદા કહેતે રાધે શ્યામ, જન્મ જન્મ કે ભાગ જગા દે એક રાધા કા નામ. અને હવે પછીનું નારીનું સ્વરૂપ એવું છે જે અનેક સંબંધો સાચવે છે. ન ગૃહમ ગૃહ મિત્યાહુર ગૃહિણીમ ગૃહમ ઉચ્યતે, ગૃહિણી વિનાનું ઘર એ ગૃહ કહેવાતું નથી. તે માત્ર ગૃહિણી નથી, ઘરની સચિવ છે. ઘરના દરેકે દરેક સભ્યોની દિવસ દરમિયાન જીવનભર જે કાળજી રાખે છે, જે ઘરનો પ્રાણ છે, તે છે પત્ની સ્વરૂપ. પુરુષનું પૂરક અંગ એટલે પત્ની સ્વરૂપ. શાસ્ત્રમાં પણ પરસ્પરને અર્ધું અંગ જણાવાયા છે. વહુ ભાભી દેરાણી જેઠાણી સાસુ જેવા અનેક સંબંધો સાચવતું સ્ત્રીનું પ્રતિભાશાળી સ્વરૂપ એટલે પત્ની સ્વરૂપ. અને આ તમામ ઉત્સવોની રંગ સૃષ્ટિમાં પારમિતા એટલે સ્ત્રીનું એક એવું સ્વરૂપ જેનું ઋણ ક્યારેય ચૂકવી શકાય એમ નથી. જાણે વિઘ્નહર્તા ગણેશજી પ્રથમ આરાધ્ય દેવ શ્રીજીના સ્થાપનના ઉત્સવના રંગો એ છે મા સ્વરૂપ. કહેવાય છે કે પિંડે સો બ્રહ્માંડે, જે સ્વમાં છે તે જ સમષ્ટિમાં છે. પણ આ પિંડને ચૈતન્યપૂર્ણ બનાવે છે કોણ? માં જન્મદાત્રી, એ વર્તમાનના તીરે ઉભેલી, ભવિષ્ય રચતી અને મનવંતરોને સાંકળતી સૃષ્ટિ વિકાસની સહાયક મહાદેવી છે. કે અસિતગીરીનું પાત્ર લઈને સમુદ્રની શાહી બનાવી, સર્વ વૃક્ષોની ડાળીઓની લેખની બનાવી, પૃથ્વીને પત્ર બનાવી, સ્વયં માં શારદા પણ જો સમસ્ત કાળ સુધી લખતી રહે તો પણ તારા ગુણોનો પાર આવે તેમ નથી. અને હે વિધાત્રી, જો લખતા લખતા ઈશ્વરના ગુણો પણ ખૂટી જાય તો એમાં માના ગુણો ઉમેરી લેજો, ઈશ્વરના ગુણો પૂરા થઈ જશે. અને આપણે તો એ ધરામાં જન્મ્યા છીએ જ્યાં માં ચંગાવતી હસતા હસતા પુત્ર ચેલૈયાનોએ માથું ખાંડી અને અતિથિને સત્કારવાનું પ્રણ પણ જાળવી રાખે છે. અને આહિર દેવાયત બોદરની પત્ની અને જાહલની જનેતા રાજ્યના રક્ષણ માટે પોતાના પુત્રનું હસતા હસતા બલિદાન આપે છે. ફૂલથી એ કોમળ અને વજ્રથી એ કઠોર જનેતા એ સૃષ્ટિ પરનું કદાચ સૌથી શ્રેષ્ઠ સર્જન છે. વિભિન્ન શક્તિ સ્વરૂપે ઉભરતી નારી વાસ્તવમાં એક જ શક્તિના વિભિન્ન સ્વરૂપો છે. તે દરેકની પાછળ એક જ ઉર્જા કામ કરે છે. અપાર સ્નેહ, પ્રેમ, કરુણા, લજ્જા, ખમીર, શીલ, આનાથી અભિરંજિત સ્ત્રી એ ઈશ્વરે પૃથ્વી પર કરેલું અદ્ભુત અદ્ભુત સર્જન છે, જે યશોદા સ્વરૂપે સ્વયં શ્રી કૃષ્ણને પણ સાંબેલા સાથે બાંધી શકે છે અને શ્રી રાધાજી સ્વરૂપે કાન્હાને વિહવળ કરી શકે છે, તો જ્ઞાનની સર્વોત્તમ ગોષ્ઠી પણ કરી શકે છે. સીતા સ્વરૂપે અગ્નિ પરીક્ષા આપી શકે છે, તો અનસુયા સ્વરૂપને ત્રિલોકના નાથને પણ નવજાત શિશુ બનાવી શકે છે. વર્ષો સુધી વાટ જોતી શબરી બની અને ભગવાનને એઠા બોર ખવડાવી શકે છે, તો મધર મેરી સ્વરૂપે આ ધરા પર ઈશ્વરના પૈગંબરનું અવતરણ કરાવી શકે છે. ગાર્ગી, મૈત્રેયી કે લોપામુદ્રા સ્વરૂપે જ્ઞાનની પારમિતા બની શકે છે. મદાલસા, અહલ્યા કે દ્રૌપદી, તારા કે મંદોદરી સ્વરૂપે સત્યનો અનુગ્રહ કરી શકે છે. ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ, કેસરબાઈ કે અમરમાં સ્વરૂપે સ્વયં પરમાત્માની આભા બની શકે છે. તો જરૂર પડીએ રણમાં યુદ્ધ બળનું કૌશલ્ય બતાવવા માટે લક્ષ્મીબાઈ, દુર્ગાવતી કે ચાંદબીબી સ્વરૂપે પણ આવી શકે છે. વીર શિવાજી જેવા સપૂતનું સર્જન પણ જીજાઉ સ્વરૂપે કરી શકે છે. તો માં ભુવનેશ્વરી, વીરબાઈ માં કે દયાકુંવર બા સ્વરૂપે આ ધરા પર સ્વામી વિવેકાનંદજી, જલારામ બાપા કે સંત શ્રી નરસિંહ મહેતાનું અવતરણ કરાવી શકે છે. સરોજીની નાયડુ, મદામ ભિખાઈજી કામા,
पुष्पा बेन मेहता मंजुला बेन दवे के पूर्णिमा बेन पकवासा जेवा स्वातंत्र वीर रूपे राष्ट्रना विकासनी स्वातंत्र संग्रामनी चळवळनो आधार पण बनी शके छे। तो कल्पना चावला के सुनीता विलियम्स स्वरूपे धरती थी अवकाश सुधीनी उड़ान भरी अने समग्र जगत ने जणावी शके छे के नारी शक्तिनुं सामर्थ्य हमेशा अमर्याद रह्युं छे। શ્રીમદ ભગવત ગીતાજીના વિભૂતિ યોગમાં પણ સ્વયં પરમાત્માએ વિરાટ દર્શનમાં પોતાના ગુણોમાં નારીના ગુણો જણાવેલા છે। કીર્તિ હિ શ્રી વાક્ય નારીણામ સ્મૃતિર મેધા ધૃતિ હિ ક્ષમા। કીર્તિ શ્રી વાક સ્મૃતિ ધૃતિ મેધા અને ક્ષમા એ સાત સર્વાધિક શક્તિશાળી પ્રણાલી એ સ્ત્રી શક્તિના અંગો છે। પહેલા શિક્ષિત પછી સશક્ત પછી સમર્થ અને પછી સર્વત્ર બની જતી પ્રણાલીની અધિષ્ઠાત્રી હે નારી જગત, ચાલો આજે સ્વયંને ફરી એકવાર ઉર્જાથી પુનઃ સંચરિત કરી લઈએ અને સ્મરી લઈએ કે નારી એ જ પરમ શક્તિ છે। વાંગમય ચલાવે એ શારદાનું હાસ્ય છે, શિવતાંડવ શમાવે એ પાર્વતીનું લાસ્ય છે। વંદે માતરમ।